जोहर साथी मित्रों, एक नवा वीडियो में तमारू हार्दिक स्वागत छे। आज 9 ऑगस्ट एटले के विश्व आदिवासी दिवस ने सौने मारा तरफ थी हार्दिक शुभकामनाओं। प्रकृति तमने हर पल खुश राखे। 9 ऑगस्ट केम उजवामां आवे छे आपणे थोड़ू डिटेल में थोड़ूक जाणी लईए। 1994 में यूनो द्वारा घोषित संयुक्त राष्ट्र संघ द्वारा घोषित 9 ऑगस्ट एटले के विश्व आदिवासी दिवस तरीके जाहिर करवामां आव्यो। आवो शा माटे? पृथ्वी पर ग्लोबल वॉर्मिंग जेवी समस्यानुं निर्माण थयुं छे। ग्लोबल वॉर्मिंग एटले हुं हवे काना खा पूछता है। ग्लोबल वॉर्मिंग एटले के पृथ्वी पर जे छे तापमानुं प्रमाण वधी जाय, जेना कारणे बरफनो जे पहाड़ छे, डूंगर छे, એ પીગળવા માંડે, પેલું કહે ને આપણે બરફ ઓગળવા માંડે, ઓગળવા માંડે એટલે ધરતીને ઘણું બધું નુકસાન હોઈ શકે છે। એટલે અને ધરતી પર જે છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોય ઘણું બધું વધી ગયું છે। કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કહાં વધી ગયું? કેમ કે જંગલોનો આપણે ઘણો બધો નાશ કર્યો છે, જંગલો જેમ તેમ કાપી નાખ્યા, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોય વધી ગયું। તો યુનો દ્વારા એમ નક્કી કરવામાં આવ્યું કે આદિવાસી સમાજ જે છે એ કંઈક ને કંઈક રીતે પ્રકૃતિ સાથે કનેક્ટ છે। પ્રકૃતિ સાથે કંઈ કનેક્ટ, મેં તો હું એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં। જેમ કે આપણે રાઠવા છે તો દિવાહો આવે તે એની માટીની પૂજા કરીએ, દિવા હોય તે જીવજંતુ જનાવરથી બચાવજે એ કરીને રક્ષા પૂજા કરીએ, અને પછી દિવાહો જ્યારે પાક લાગી જાય પછી પહેલાં આપણે ડાયરેક્ટ ખાતા નહીં, પહેલાં આપણે દેવને જે પૂર્વજોને માનતા એને ધરાય પછી ખાય। એમ આપણે જુદી જુદી રીતે દરેક આદિવાસી સમાજ જે છે એ પ્રકૃતિ સાથે કનેક્ટ છે। આ શું કે જમીનને પૂજવાવાળો અને આ ઝાડોને એવું તેવો પૂજવાવાળો, એટલે યુનો દ્વારા એમ નક્કી કરવામાં આવ્યું કે 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવે, અને આદિવાસી સમાજની જે છે સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે 9 ઓગસ્ટ ઉજવવામાં આવે, અને બીજા બધા ઘણા બધા જે છે કાયદા હોય બનાવવામાં આવે છે એનું હોય પાલન થાય એ માટે યુનો દ્વારા એમ નક્કી કરવામાં આવ્યું છે કે આવું બધું નક્કી કરીને 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો। અને આપણે 9 ઓગસ્ટ એટલે ધૂમધામથી ઉજવવો જોઈએ, નહીં કે ખાલી નાચવું ગાવું એમ નહીં, પણ બીજું બધું હોય ઘણું બધું જાણવું જરૂરી છે। 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ કમાની ધમાલ તરફથી, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને તમને કંઈક સમજવા મળ્યું હોય તો લાઇક કરી દેજો।